નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજરોજ ફરીથી હું તમારા માટે ધોરણ 6 ગણિત વિષય લઈને આવી છું. પ્રકરણ નંબર 1 આપણે શરૂ કરેલું એનો આજે બીજો પાર્ટ જોઈએ. આસન મૂલ્ય શોધીએ. આસન મૂલ્ય એટલે શું? પહેલાં આપણને એ થશે, તો આપણે જે રૂટીન લાઈફમાં રાઉન્ડ ફિગર યુઝ કરીએ છીએ ને, બસ એ જ મગજમાં રાખવાનું છે. તો એ કેવી રીતે કરવાના છે આજે આપણે એ જોઈએ. પેલું છે 10ના આધારે. જો 36 આપેલું છે, બરાબર છે. જો 0, 5 અને 10, 10ના આધારે આપણે આસન મૂલ્ય શોધવાનું છે. તો 5 હોય તો એને 10 કરી દેવાના, અને 5થી ઓછા હોય તો એને 0 લઈ જવાના. જોઈએ કઈ રીતે. માની લો કે હું તમને 4 રૂપિયા આપું, બરાબર, અને તમારે મને પૈસા આપવાના છે. તો રાઉન્ડ ફિગર કરી અને તમારી પાસે 5 રૂપિયા હોય તો હું રાઉન્ડ ફિગર કરીને તમારી પાસેથી 10 રૂપિયા લઉં. જો તમારી પાસે 4 રૂપિયા હોય તો હું રાઉન્ડ ફિગર કરીને તમારી પાસેથી 0 રૂપિયા લઉં. એ પ્રમાણેની વાત છે. જોઈએ 36, બરાબર છે. 36 પાછળ શું છે? 6 એટલે 5 કરતાં વધારે છે, બરાબર. તો 5 કરતાં વધારે એટલે 6, એટલે એને 10 તરફ લે. તો 30 હોય અહીંયા આગળ, 30 + 6 થાય 36. તો એને 30 + 4 એમાં એડ કરી દેવાના એટલે 40 થઈ ગયા. 6 છે, 5થી વધારે છે માટે 10 કરી દેવાના એટલે 40, બરાબર છે. બીજું જોઈએ 45 એટલે અહીંયા 5 આવ્યું, ઠીક છે. 5 તો 5 છે તો એને વધારે તરફ જ લઈ જવાય, બરાબર છે. તો 45 વડા 50 થઈ જાય. હવે જોઈએ 73 એટલે પાછળ 3 છે, 5 કરતાં ઓછા. તો ક્યાં લઈ જશું? -3 કરી નાખવાનું એટલે 70 આવે છે. 70 ત્યારબાદ છે 64 એટલે 5 કરતાં ઓછા થાય 64, બરાબર છે. તો 64 એટલે શું આવી શકે? 4 ઓછા કરી નાખીએ એટલે 60. આ થયું 10ના આધારે વિદ્યાર્થી મિત્રો. હવે આવી જ રીતે આપણે કરીએ 100ના આધારે આસન મૂલ્ય. 0, 50 અને 100 વાંચો. શું હતું? 0, 5 અને 10. અહીંયા 0, 50 અને 100. જો 276 છે તો 276 રૂપિયા. હવે આમાં આ બે જ અંક જોવાના છે, બરાબર છે. તો શું છે? 76 છે. 76 એટલે 85 કેવા થાય? મોટા, બરાબર. 50થી મોટા એટલે 276. 200 તો છે જ, 50થી મોટા એટલે 100 વધારે દેવાના છે એટલે અહીંયા થઈ જશે 300. ત્યારબાદ છે 356. 56 300 તો છે જ વિદ્યાર્થી મિત્રો, બરાબર. 300 + 56, બરાબર. હવે જે વાત કરવાની છે આ 56માં જ કરવાની રહેશે. હવે આ 56 જોઈએ. 50 કરતાં મોટા એટલે એને 100માં કન્વર્ટ કરાય તો કે હા કરાય. તો 300 તો છે જ, પ્લસ 100 આવી જાય છે 400, ઠીક છે. ત્યારબાદ છે 432 એટલે 32 કેટલા છે? 50 કરતાં ઓછા છે, માઇનસમાં જઈને 50 કરતાં. તો 32 કાઢી નાખવાના એમાંથી એટલે એ થઈ જશે માત્ર ને માત્ર 400. પછી છે 176. 76 એટલે 50 કરતાં વધારે થાય, 50 કરતાં વધારે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વચ્ચે 50 એટલે લઈએ છીએ કે આપણને ખબર પડે કે 5થી વધુ છે તો કેટલા લેવાના, 5થી ઓછા છે તો કેટલા, 50થી વધુ તો કેટલા, 50થી ઓછા તો કેટલા. મિડલ જે આપણે કહીએ ને એટલા માટે થઈને એનો ઉપયોગ એ ક્યાં આવે છે અહીંયા હમણાં હું તમને સમજાવું ને બતાડું. હવે અહીંયા છે 176, ઠીક છે. તો 176 એટલે 76 એટલે 50થી વધારે. તો 100 તો છે જ, પ્લસ 76. 76 એટલે કેટલા થાય? 100 કરી દેવાના, પ્લસ અહીંયા આપણે કરીએ 100 એટલે કેટલા થઈ જાય? 200 આવી જાય છે ઉપર 200. હવે આવી જ રીતે આપણે કરવાનું છે 1000ના આધારે. તો શું થાય? 0, 500 અને 1000. જો ઉપર શું હતું? 0, 5, 10, 0, 50, 100. હવે અહીંયા થશે 0, 500 અને 1000. હવે આપણે અહીંયા 3 અંક ધ્યાનમાં લઈશું. 2496. તો હવે આપણે કોને ધ્યાનમાં લઈશું? 496 ને 3 અંકને, ઠીક છે.
496 500 કરતાં કેટલા છે, ઓછા છે કે વધુ છે? ઓછા છે 500 કરતાં, 496 ભલે ને 4 જ અંકનો ફેર છે, છતાં એને લેશું શું આપણે 2000, આ આખે આખી 496ની સંખ્યાને કાઢી નાખીશું। આ કેની વાત થાય છે, સંખ્યા સાથે રમતની વાત છે વિદ્યાર્થી મિત્રો, માટે આપણે એવું કરી છીએ, આ આપણને સરવાળા બાદબાકી કરવામાં થોડું ઇઝી રહે એના માટે થઈને હો, બાકી આપણે આવી રીતે રકમ કાઢી નાખવાની નથી। 5489 બરાબર 489, હવે છે 5489, એમાંથી આપણે 489ને ધ્યાનમાં લઈએ તો 489 જે છે એ 500 કરતાં કેટલી ઓછી રકમ છે? ઓછી રકમ જ છે 500 કરતાં, પૂરી 500 થતી નથી, તો આપણે ખાલી એમાં 5000 જ લઈએ છીએ। પછી છે 3613, 3613, 613 500 કરતાં પ્લસમાં જાય છે, જુઓ આ રકમ જાય છે 500 કરતાં પ્લસમાં, 3000 તો છે જેને આપણે 1000 કરી દઈશું 613ને, તો કેટલા થઈ જશે 4000 આવે છે આપણી પાસે 4000। પછી છે 4555, 555, 500 કરતાં વધારે રકમ છે પ્લસ છે માટે આને થાય કરી નાખશું 5000। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે જે આ આસન મૂલ્ય શોધતા શીખ્યું એ ક્યાં કામ આવે છે જોઈએ। અંદાજ ગણો આશરે સાદું રૂપ આપો, ઠીક છે, 318, 287 ને 103 જે રકમ છે એનું કેવી રીતે કરી શકીશું? 318 એટલે 5થી ઓછા કે વધારે શું કરવાનું હતું આપણે? 3 રકમવાળું છે એટલે 50 જોવાનું હતું, તો અહીંયા થશે 300, 287 એટલે 300 ને 103 એટલે 100, તો થાય 300 ને 300 600 ને 100 700, આવી જાય છે 700 જવાબ આપણી પાસે। પછી છે 294 ગુણ્યા 405, તો 294 ને 405નો જે ગુણાકાર છે એ તમે મોઢે કરવા બેસો તો તમને અઘરો પડે, બરાબર છે, ફટાફટ તમે જવાબ આપી ન શકો નહીં। તો 294 એટલે આ થઈ જાય 50થી વધારે, એટલે આપણે એને લઈ લઈએ 300 અને 405 તેને લઈ લઈએ 400, તો 3 ચોક 12, વેરી ગુડ, 3 ચોક અથવા તો 4 તેરી, પાછળ મીંડા કેટલા છે? 2 મીંડા આના, 2 મીંડા આના, તો આવી જાય છે જવાબ, આવી જાય છે, ઠીક છે। એવી જ રીતે 912 ઓછા 489, તો 912ના 900 અને 489ના 500 એટલે 900માંથી 500 જાય તો જવાબ આવી જાય છે 400। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આસન મૂલ્ય શું કામ શોધવાના છે અને કેવી રીતે શોધવાના છે એ શીખ્યા। હવે નેક્સ્ટ આપણે મળીએ ત્યાં સુધીમાં તમારે આ 3 જે મેં HW લખ્યા ને આ રકમના તમારે આવી રીતે આસન મૂલ્યથી દાખલા ગણવાના રહેશે, બરાબર છે, નમસ્તે।